દ્વારકામાં ધાર્મિક રહેણાંક અને કોમર્શિયલ દબાણો વધી રહ્યા છે તેવું સર્વે પછી તંત્રના ધ્યાનમાં આવતા મેગા ડિમોલિશનની શરૂઆત થઈ। बेट द्वारका जैसा हम जानते हैं हमारी दरियाई सुरक्षा आंतरिक सुरक्षा के हिसाब से बहुत ही संवेदनशील एक टापू है। इसी हिसाब से यहाँ की डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन ने उनकी जॉइंट टीमों ने यहाँ पर जो गैर कायदेसर दबाण है स्ट्रक्चर्स हैं वो आइडेंटिफाई किए और आज उनको उनका डिमोलिशन की कार्रवाई जो है पुलिस की चापती बंदोबस्त में उसकी कार्रवाई चल रही है। એમાં કોઈ પીએફઆઈ કનેક્શન નથી, માત્ર ને માત્ર જે ગેરકાયદેસર દબાણ છે એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। કેટલા કાયદા છે ને ક્યાં સુધી ચાલશે? જેટલા જરૂરી પડશે એટલા સુધી ચાલશે। અત્યાર સુધીમાં જે અમારા ધ્યાન પ્રમાણે 7 થી 8 સ્ટ્રક્ચર્સ ના ડિમોલિશન થઈ ગયા છે और आगे की कार्रवाई चल रही है। मोस्टली जे हमारी कार्रवाई है ये कमर्शियल स्ट्रक्चर जो है एने आइडेंटिफाई करीने एना विरुद्ध कायदेसर की कार्रवाई चाली रही है। एना जे मरीन कोस्टल एरिया में फिशिंग जावा माटे स्थानिक भाषा दंगा कहे छे एना विरुद्ध कार्रवाई चाली रही है। એ પ્રક્રિયા ચાલુ છે, ફ્યુચરમાં જે પણ હશે જે પણ ગેરકાયદેસર દબાણ છે અન્ય ટાપુઓ પર એના વિરુદ્ધ ભી કાર્યવાહી થશે। પૂર્તતા બંદોબસ્ત છે, એમાં જિલ્લાની પોલીસ છે, રેન્જની પોલીસ છે, એસઆરપીની ટીમ પણ છે। આઈજી સંદેશથી આવવાના હતા? આઈજી સાહેબની માર્ગદર્શન હેઠળ બધું બંદોબસ્ત ચાલે છે, એના સતત સુપરવિઝન અમારી ટીમ પર છે। માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।